અમારા નવા નવા વિડીયો ભવિષ્યમાં જોવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મોટા ભાગના રોગ જે છે એ કબજિયાતથી થાય છે. હવે આજે આપણે આ ગેસની વાત કરીએ છીએ તો ગેસ છે એ પણ કબજિયાતથી થાય છે. પછી આફરો થાય કે પછી ઝાડા ઉલટી થઈ જાય કે ગમે તે થાય, આ બધું કબજિયાતના દર્દથી અને થાય છે. એટલે આ ભયંકર કબજિયાત થઈ હોય આનો ઈલાજ કહું છું. આમાં ચાર વસ્તુ છે, એક નસોતર, લીંડી પીપર અને હરડી. હવે એ આ દેશી ઓહળી એવા હોય એની દુકાનેથી આપણે લઈ આવવાનું. નસોતર 50 ગ્રામ, પછી લીંડી પીપર જે છે એ 100 ગ્રામ અને હરડી એ 125 ગ્રામ. હવે એમાં હરડી ખાસ લ્યો એ ખાસ ધ્યાન રાખજો. હરડી છે એ વજનદાર હોવી જોઈએ, કમમાં કમ 40 અમે તમે નાખવાની 40 હરડી એટલે 500 ગ્રામ થવી જોઈએ. એવી વજનદાર હરડી સારી લેવાની, હડી ગેલી કે એવી લેવાની નહીં. કારણ કે હડી ગેલી લઈને આપણે બધું ભેગું કરી મન મનાવવા જેવું થાય અને આપણને કાંઈ ખાસ આરામ થાય નહીં, તો એ શું કામનું. એટલે ધ્યાન રાખીને તમારે દવા લેવાની. હવે એ દવાનો ત્રણેય વસ્તુનો પાવડર કરી નાખવાનો, પાવડર કરી અને પછી મિશ્ર કરી અને એક બોટલની અંદર ભરી લેવાનું. હવે સવારે નરણા કોટે એમાંથી 1 ચમચી પાવડર લઈ લેવાનો અને પછી 1 ચમચી જેટલો ગો એની અંદર બરાબર મિશ્ર કરી દેવાનો. મિશ્ર કરી અને એ ખાઈ જવાનો. સવારે નરણા કોટે દવાની લેવાની છે અને દવા લીધા પછી 1/2 કલાક સુધી કાંઈ ખાવા પીવાનું નથી. આ ખાસ ધ્યાન રાખવાનું. ને ખાવા પીવામાં દાળ ભાત છે, ખીચડી છે, કદાચ રોટલી તમારે ખાવી હોય તો એક પાતળું ફૂલકા જેવી એવી ખાવાની. જેટલું ખાવામાં ધ્યાન રાખશો એટલું વહેલાસર સારું થશે. અને રાત્રે હિમેજને લઈ આવી, સાફ કરી અને એરંડિયામાં તળી નાખવાની, પછી એનો પાવડર કરી નાખવાનો. એ પાવડર રાત્રે સૂતી વખતે 1/2 ચમચી લેવાનો છે અથક પાણીમાં. આ બધી દવા શાના માટે છે? કોઠો સાફ કરવા માટે. આ જે રોગ જે છે એ કબજિયાતનો છે, તો કોઠો સાફ થઈ જાય એટલે આ રોગ મટી જાય. અને કોઠો સાફ ન થાય અને ગમે તેટલી કિંમતી દવા ખાઈ તો પણ સારું થવાનું નથી. એટલે ધ્યાન રાખજો. એટલે કોઠો સાફ, અને કદાચ કોઈ વખત આપણને એમ થાય કે વધારે પડતા ઝાડા થાય છે, તો તમારે રાત્રે હિમેજ લેવાની બંધ કરી દેવી. અને એમ છતાંય વધારે થતા હોય તો સવારે જે આપણે 1 ચમચી લઈ છે એને બદલે 0.25 ચમચી લેવાનો અને જેટલો પાવડર એટલો ગો મિશ્ર કરી અને સવારે નરણા કોટે લેવાનું છે. એટલે આ ધ્યાન રાખવાનું, કારણ કે આમાં બધાના કોટા સરખા ન હોય, બધાનો દર્દ સરખું ન હોય, માટે દર્દીએ પણ થોડું ધ્યાન રાખવાનું. કારણ કે આ વિડીયામાં કહી છે અને ત્યાં કોઈ વૈદ ડૉક્ટર હાજર નથી, એટલે આપણે અનુકૂળ પડે એ રીતે કરવાનું છે. નુકસાન થાય એવું કામ કરવાનું નથી. આપણે એમ લાગે કે બહુ વધારે ઝાડા થાય તો ઓછી કરવાની, કે બહુ સાફ પેટ સાફ નથી આવતો તો થોડી વધારે પણ દેવાય. આપણા કોઠા ઉપર આધાર છે, એટલે થોડી ઘણી વધઘટ આપણે કરી શકીએ છીએ. તો ધ્યાન રાખી અને લાંબા સમય સુધી તમે આ રહેશો અને ખાવામાં ધ્યાન રાખશો તો તમારું પેટ સરસ મજાનું થઈ જાય છે. પછી ગેસ બેસ કંઈ થશે નહીં. ગેસ ક્યારે થાય? અંદર પડ્યું હોય તો હાથો આવે ને હડે ને તો ગેસ થાય ને, અને એમાંથી અનેક રોગ થાય. તો ચેતી જઈ અને કાળજીપૂર્વક આ ઈલાજ કરવાથી આરામ ચોક્કસ થઈ જાય. હવે તમને એક બીજો પ્રયોગ કહું છું, પછી તમને જે આ પ્રયોગો કહું એમાં તમને અનુકૂળ પડે એ રીતે તમારે કરવાનું છે. હવે આ પ્રયોગની અંદર જાયફળ અને લીંબુનો ઉપયોગ કરવાનો છે. હવે એ જાયફળ આપણે ઓહળી હોવાની દુકાનેથી
અથવા જ્યાં બીજી કંઈ નજીકમાં મળી શકે તો ત્યાંથી એ લઈ લેવાનું. જાયફળને પાણીમાં ઉતારવાનું એટલે કે ઘસવાનું, ચીપર હોય એની અને પથ્થર ઉપર બરાબર આમ ઘસી નાખવાનું. ઘસી અને થોડુંક મલમ જેટલું થાય, અડધી ચમચી જેટલું તો કે ચમચી જેટલું તો એ વાસણમાં લઈ લેવાનું. પછી એમાં થોડોક લીંબુનો રસ નાખવાનો, પીવાય એટલું પ્રવાહી થાય એવું. પછી ગોળી અને બરાબર સવારે નવણા કોટે આપી જવા. આનાથી મઉ સુધી થઈ જાય છે પૂરેપૂરી. પછી ગેસ નહીં થાય, બીજા કોઈ કારણોસર કંઈ વાયુના હબાકા બબાકા એવું કંઈ છે તો એ પણ નહીં થાય, અને સરળતાથી પેટ સાફ થાય અને ગેસ એ બધું મટી જશે. હવે પાછો તમને એક પ્રયોગ કહું છું, એ સૂટ, સુવાદાણા અને હમચો, આનાથી પણ ગેસ સંપૂર્ણ રીતે મટી જાય છે અને ઉપરાંત ભૂખ પણ લાગે છે. સૂટ અને સુવાદાણા છે એ ભૂખ બરાબર લાગે છે. હમચો જે છે એ ઝાડો સાફ લાવે અને વાયુની ગતિ પણ સરખી કરે, એટલે આ ત્રણની મિલાવટ બરાબર કરી છે. એટલે સુવાદાણા અને સુવાદાણા અને સૂટ બેનો પાવડર કરી નાખવાનો બારી, એની ભેગો સંચો ભેગોવાનો અને સવારે નરણા કોટે એક ચમચી હતપ પાણીમાં લઈ લેવાનો. એવી જ રીતે સાંજે પણ એક ચમચી સતપ પાણીમાં સૂતી વખતે લેવાનો છે. હવે આ પ્રયોગ એ પણ આવ સીધો સાધો અને સરળ છે, પણ રોગની દ્રષ્ટિએ ઘણો કિંમતી છે. આમાં ગેસ બેસ બધું મટી જાય છે, ઉપરાંત થોડીક ભૂખ પણ લાગશે, એટલે આ પ્રયોગ પણ તમને અનુકૂળ પડે તો આ પણ કરવા જેવો છે, તો આનાથી પણ સારું ગેસનું થઈ જાય છે. હવે જુઓ આ વિડીયામાં આકસ્મિક પ્રયોગ કહું છું. કોઈ વખત રાત્રે સાંજે આપણે જમતા હોઈએ ત્યારે કોઈ વસ્તુ એવી ખવાઈ ગઈ હોય અથવા એની પહેલાં થોડી કોઈ વસ્તુ ખવાઈ ગઈ હોય પાંચ પાંચ છ વાગે, તો પણ ઘણી વખત રાત્રે આપણે 12 વાગે ને એટલે વાયુ વધે અને હંમેશા રાત્રે વાયુનું જોર વધે. જેમ જેમ રાત થાય એમ વાયુનું જોર વધે. સવારે કફનું જોર હોય, બપોરે પિત્તનું જોર હોય, સાંજે વાયુનું જોર હોય, એટલે વાયા જેવી એવી વસ્તુ કંઈ ખવાઈ ગઈ હોય અને પેટમાં પેટ ફૂલી જતું હોય, ગેસ ચડ્યો હોય અને થોડી થોડી વાર સંડાસ જવું પડતું હોય, એવી હાજર થતી હોય, તો એના માટે રાત્રે આપણે ડૉક્ટરને કહીને ક્યાં બોલાવો? તો સરસ મજાનો પ્રયોગ છે જાયફળનો. તો જાયફળ જે છે એને છરીથી કે કોઈ સૂળીથી એવા કટકા કરી અને ખાંડી નાખવાનું અથવા જીપર ઉપર લસોટી નાખવાનું, કેટલું 5 ગ્રામ જેટલું, પા ભાગ જાયફળ આખું હોય એનો 1/4 ભાગ જેટલું બરાબર લસોટી નાખવાનું, જેમ બને એમ બારીક કરવાનું જેટલું થાય એટલું. પછી એને ખાવણીમાં નાખવાનું અને સાકર હોય ને તો સાકર નાખવાની અને સાકર ન હોય તો ખાંડ નાખી ફરી પાછું બરાબર ખાંડી નાખવાનું, ખાંડી 1 વાટકામાં લઈ લેવાની. પછી એમાં 1/2 ચમચી કે ચમચી 1 ચમચી ઘી નાખી દેવાનું. ઘી છે એ પણ આફરો આપણને ચડ્યો હોય કે ગેસ થયો હોય તો એમાં ઘી પણ કામ કરે છે, જાયફો એ કામ કરે છે, એટલે 2 વાના બરાબર ભેગા થાય છે અને સાકર જે છે કે ખાંડ છે એ વાયુને શાંત કરે છે, એટલે આ ત્રણેય વસ્તુ ભેગી થાય છે એટલે તમે એકાદ વખત લેશો ને તોય તરત બંધ થઈ જશે. આ અક્ષર ઇલાજ છે, તાત્કાલિક અકસ્માતનો અક્ષર ઇલાજ છે. રાત્રે ડૉક્ટર બોક્ટર કોઈની પાસે ક્યાંય જવું ન પડે, આપણને કોઈ પીડા ન રહીએ, ઘરના બધાને શાંતિ થઈ જાય એવો ઇલાજ આ છે, એટલે આ ઇલાજ કરવાથી આરામ થઈ જાય છે. માનો આપણે જાયફળ ચાટી લીધું અને બરાબર થઈ ગયું, છતાંય આપણને એમ લાગે કે હજી આવું બરાબર બહુ સરખો નથી, તો આપણે 1 ચમચી અજમા લઈ લેવાનો છે. તેની સાથે આપણે સિંધાલણ સાથે અથવા હંચ સાથે
ભેગું મેળવી અને હતપ્પાની અંદર અજમા ખાંડી બરાબર અને હતપ્પાની સાથે લઈ લેવાના, એટલે આરામ ચોક્કસ થઈ જાય, તમારી પીડા બિલકુલ રહેશે નહીં, સવારે કાંઈ હશે નહીં, રાત્રે રાત્રે રીતા ભેગો આરામ થઈ જાય. અમારા વિડીયો તમને પસંદ પડ્યા હોય તો આ ચેનલ શેર કરવાનું ભૂલશો નહીં.